સાબરકાંઠાના વડાલીમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હન અને દલાલ થકી એક ગરીબ પરિવારની લગ્નની લાલચમાં પાયમલ થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જોકે લૂંટેરી દુલ્હનનો મામલો જિલ્લામાં ટોક ઓફ ધી ટાઉન સર્જાયો છે. સાબરકાંઠામાં છેલ્લા કેટલા સમયથી લગ્ન વાંચુક યુવકો સહિત તેમના પરિવારોની સ્વરૂપવાન કન્યા બતાવી લાખો રૂપિયા ખંખેરવામાં કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવે છે, ત્યારે કેટલાક ચોક્કસ દલાલો નવી દુલ્હન બતાવીને છેતરપિંડીના વ્યવસાય કરે છે. જો કે આવા વિસ્મો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ દાખલ થાય છે, પણ લેભાગુ દલાલો મોટાભાગે કાનૂનના સંકાજામાં આવતા નથી. ત્યારે આ વખતે સાબરકાંઠાના વડાલી શહેરના ગરીબ બ્રાહ્મણ પરિવાર પોતાના દીકરાને વર રાજા બનાવી લાખો સ્વપ્ન સજાવી પુત્ર વધુ લાવવાની લાલસાએ છેતરાયો છે. બાઈટ હરેશભાઈ રાવલ, ફરિયાદીના ભાઈ. પોતાના દીકરાના લગ્ન જલ્દી થઈ જાય તે માટે માતાએ સોની પાસે ઉધાર દાગીના લાવી આપ્યા અને દીકરાનું લગ્ન કરાવી દીધું. કન્યા 12 દિવસમાં સાસરીમાં રોકાયા બાદ સુરતથી ફોન આવ્યો કે તમારી માતા બીમાર છે, તો તમે મારી દીકરીને મોકલી આપો. બ્રાહ્મણ પરિવાર હોંશે હોંશે દીકરા સાથે સુરત પહોંચ્યું. જોકે એક બાઇક સવાર કન્યાને લઈ રફુ ચક્કર થઈ ગયું. લાંબો સમય રાહ જોડાયા છતાં પણ કોઈ પત્તો ના લાગતા પરિવાર વડાલી પરત આવી સ્થાનિક દલાલોનો સંપર્ક કરતો તેમણે પણ કોઈ જવાબ ના આપ્યો. આખરે બ્રાહ્મણ પરિવારને છેતરાયાનો અહેસાસ થતા વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. બાઈટ ડીએમ ચૌહાણ, ડીવાયએસપી ઈડર. જોકે ગુજરાતમાં આવા કેટલા બનાવો થકી દરરોજ લગ્નની લાલચે હજારો પરિવારો બરબાદ થાય છે, તેમજ લૂંટેરી દુલ્હન થકી કેટલાક દલાલો લાખો રૂપિયા ખંખેરી ખુલ્લેઆમ સામાજિક સંબંધોનો વેપલો કરી રહ્યા છે, ત્યારે સામાજિક ઠેકેદારો સહિત સ્થાનિક વહીવટતંત્ર કોઈ ચોક્કસ પગલાઓ ઉઠાવે તે સમયની માંગ છે. રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા. નાસિક જઈને અમને છોકરી પસંદ ન પડતા અમે રિટર્ન આવતા સુરત, તો ડ્રાઈવરે એમ કીધું કે આપણે ખોટું ભાડું બગડે એના માટે આપણે એક વડાલીનો વતની છે લાલાભાઈ મંસૂરી મારા છે ઓળખીતા, એમને વાત કરીએ જો થઈ જાય તો સારું. તેમને ફોન કર્યો, એમને કીધું કે છોકરી છે સુરત, એક માસી છે સુરતમાં, ત્યાં તમે આજનો દિવસ રોકાઈ જાઓ, પછી સવારે તમને ફોન કર્યો તમે ત્યાં જતા રહેજો. એટલે અમે સવારે 9 વાગે ત્યાં ગયા, એ માસી મળ્યા. માસી અમને છોકરી બતાવી, છોકરી જોઈ, અમે શારદાબેન કંઈ નામ છે, એટલે અમે છોકરી જોઈ. એટલે લાલાભાઈને ફોન કર્યો જાહેદભાઈ કે છોકરી કે જોઈ તમે, કે હા જોઈ, કે એવું હોય તો તમે વડાલી લઈને આવો, પછી અહીંયા આપણે કરીશું. તે અમે જોઈને મારા છોકરા માટે અમે છોકરી જોવા ગયા હતા નાસિક, પણ અમને નાસિક છોકરી ના પસંદ પડી એટલે અમે પાછા આવ્યા. પાછા આવ્યા એટલે મને ડ્રાઈવર, વડાલીનો ડ્રાઈવર છે, એને કીધું કે તમારો પાછો ખર્ચો વચી જાય, ભાડું ના મથો આવે, એટલે આપણે અહીં આગળ એક સંબંધી એને પૂછી જોઈએ. એટલે એને પૂછ્યું, પછી એને વાત કરી કે ભાઈ તમને ત્યાં આગળ દિંડોરી જાઓ તો ત્યાં આગળ તમને માસી કરી, શારદા માસી કરી મળશે, તો એને હંગાતે તમે જજો. તો પછી અમે એના ઘરે ગયા, એના ઘરે ગયા તો અમને છોકરી જોઈ, અમે છોકરી લાગી સારી અમને, એટલે પસંદ બી પડ્યું. પછી છોકરીને પૂછ્યું કે ઓકે મને સારું ગમે છે, એટલે અમે ત્યાં ગયા. પછી કંઈક આ છોકરાએ કીધું કે પૈસાની લેવડ દેવડ કરી, પછી અહીં આગળ અમે પાછા આવ્યા છોકરીને લઈને, અમે અહીંયા આવ્યા છોકરીને લઈને, અમે અહીંયા આવ્યા એટલે પછી એ પૈસા તો જેને આપવાના હતા લાલભાઈ મંસૂરી કરીને છે એને આપવાના હતા, એટલે અમે એક એકમ આ યુવક માટે યુવતીની શોધખોળ ચાલુ કરેલી. આ દરમિયાનમાં જે લોકોને આ મળ્યા એમાંથી એક યુવતીને એમણે બતાવતા યુવકને પસંદ આવેલી. આ યુવતી સાથે બધી વાતચીત કર્યા બાદ યુવકના ત્યાંના ત્યાં જ એ જ સમયે લગ્ન એક સામાજિક રીતે એટલે કે ફુલહાર કરીને નક્કી કરવામાં આવેલા અને ત્યાં લગ્ન પણ કરી લેવામાં આવેલા. ત્યારબાદ આ લોકો અહીં વડાલી પરત આવેલા. ત્યાં 2 દિવસ રોકાયા બાદ જે યુવતી સાથે લગ્ન થયેલા એ યુવતીએ પોતે સુરત એને કોઈ પ્રસંગ છે એનું એક બહાનું કાઢેલું અને એ બહાનું કાઢી સુરત પરત ગયેલી, સાથે એનો પતિ પણ ગયેલો. અને રસ્તામાં એટલે કે આ લોકો જ્યારે સુરત ત્યાં પહોંચ્યા ત્યારે આ યુવતી અહીંયાથી જ પોતાના જે આના દરદાગીના જે આ યુવક તરફથી આપવામાં આવેલા એ તમામ દરદાગીના રોકડ રકમ અને બધું લઈ ત્યાં આગળ સુરત પહોંચેલી. પતિ પત્ની એટલે કે આ ભોગ બનનાર ફરિયાદી અને એની જે નવવિવાહિત પત્ની
એ બંને અલગ અલગ વાહનોમાં બેઠેલા, જે જગ્યાએ સરનામું જે બતાડવામાં આવેલું, એટલે કે યુવતીના મામાનું ઘર જે બતાડવામાં આવેલું હતું, તે જગ્યાએ આ યુવક એ લોકો પહોંચતા એ ઘર ઉપર તાળું મારેલું હતું. ત્યાં આગળ કોઈ વ્યક્તિ હાજર મળી આવેલ નહીં. આ યુવક ત્યાંથી ફોન ઉપર જે યુવતી સાથે લગ્ન થયેલા એના તપાસ પણ કરેલી, ફોન કરેલા, પરંતુ કોઈ રિપ્લાય મળેલો નહીં. થોડી વાર પછી, એટલે કે વધુ તપાસ કર્યા બાદ, એને એવું જાણવા મળેલું કે એની સાથે એક છેતરપિંડી થયેલી છે અને એની પાસેના જે રોકડ રૂપિયા હતા 1,35,000 અને સોના